नदी पार्वती पिता महादेवा। जय गणेश देवा, माता जाती पार्वती पिता महादेवा। सिंदूर सोए मूसे की सवारी, माथे सिंदूर सोए मूसे की सवारी। पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डूवन का भोग लगे संत करे सेवा। जय गणेश श्याम शरण आए सफल कीजे सेवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा।
गणेश जय गणेश जय गणेश देवा माता जाति पार्वती पिता महादेवा जय गणेश देवा माता जाति पार्वती पिता महादेवा दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी माथे सिंदूर सोए मूसे की सवारी माथे सिंदूर सोए मूसे की सवारी पान चढ़े फूल चढ़े और चढ़े मेवा लड्डूवन का भोग लगे संत करे सेवा जय गणेश देवा माता जानी पार्वती पिता महादेवा अंधन को आँख दे को काया अंधन को आँख देत कोड़न को काया बाजन को पुत्र देत निर्धन को माया बाजन को पुत्र देत निर्धन को माया सूर्य श्याम शरण आए सफल कीजे सेवा माता जाकी पार्वती पिता महादेवा गणेश Oh,
नदी पार्वती पिता महादेवा। जय गणेश देवा, माता जाती पार्वती पिता महादेवा। सिंदूर सोए मूसे की सवारी, माथे सिंदूर सोए मूसे की सवारी। पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डूवन का भोग लगे संत करे सेवा। जय गणेश श्याम शरण आए सफल कीजे सेवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश।
माता जगी पार्वती पिता महादेवा। जय गणेश देवा, माता जगी पार्वती पिता महादेवा। सिंदूर सोए मूसे की सवारी, माथे सिंदूर सोए मूसे की सवारी। पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डूवन का भोग लगे संत करे सेवा। श्याम शरण आए सफल कीजे सेवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा।
આજે અનંત ચતુર્થી દિવસે સુરત શહેરના એડિશનલ સીપી સાહેબના હસ્તક જાણતા રાજા યુવક મંડળ ગણપતિ બાબા ગલ નંબર 3 સુભાષનગર ખાતે આજે આરતી થયેલ છે અને જાણતા રાજા યુવક મંડળના સદસ્ય દ્વારા એક સૌ સારું વિકલ્પ કર્યું છે કે ગણપતિ 10 દિવસ આપણા ઘર પાસે બેસે અને વિસર્જન આપણા ગલીમાં જ કરે, એ સૌથી મોટું પ્રકલ્પ કર્યું છે. એ બધા ગણપતિ યુવક મંડળને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, ધન્યવાદ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. એનાથી સુરત શહેરના તમામ ગણપતિને વિનંતી કરીશ કે તેઓ દરેક આપણું ગણપતિ આપણા બારણામાં વિસર્જન કરે, તેથી પ્રદૂષણ ન થાય, સરકારની યોજના પર તકલીફ ન પડે. સૌતે સાથે રહીશું, આપણે સમૃદ્ધિ બને, સુખમય બને, આવતા દિવસો ગણપતિ વહેલા આવે. ગણપતિ બાપ્પા પૂરચા વર્ષે, ધન્યવાદ. મારું નામ કેસરીલી પીલાદા, લિંબાયત તાઝિયા કમિટી પ્રમુખ તેમજ શાંતિ સમિતિ અગ્રણી. આજ રોજ અહીંયા સંગમબેન સર્કલ પાસે કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ગણેશ ઉત્સવ નીકળે એના માટે અહીંયા મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી, હિન્દુ સમાજ અગ્રણીઓ, કોર્પોરેટરો તેમજ બધાનું સ્વાગત કરી કોમી એકતાનું અહીંયા ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમાં અહીંયા એસીપી સાહેબ, ડીસીપી સાહેબ, પ્રવીણ માલ સાહેબ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ માહોલ, કોમી એકતાના માહોલમાં અહીંયાનો પ્રોગ્રામ સંપન્ન થયો છે. કેવી રીતે સન્માન કરવામાં આવે છે અહીંયા જે કંઈ ગણેશ આયોજકો, શાંતિ સમિતિના સભ્યો, હિન્દુ સમાજના અગ્રણીઓનું લિંબાયત તાઝિયા કમિટી મુસ્લિમ સમાજ અગ્રણી તરફથી ફૂલ માલા ફૂલ આપીને, અહીંયા ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવે છે. હું માજી કોર્પોરેટર સુમનબેન પાટીલ અને હાલ સુરત શહેર મહિલા મોરચાના ઉપરમાં હું હમણાં હાલ લિંબાયત વિસ્તારમાં ઊભી છું. ગણપતિ વિસર્જન માટે તો અમે લગભગ 25-30 વર્ષથી શાંતિપૂર્વક આપણો ગણપતિ નીકળે જ છે. સૌ મુસ્લિમ ભાઈ અને હિન્દુ મળીને, તાજિયા કમિટી અને શાંતિ સમિતિના સભ્ય સૌ મળીને અમે ગણપતિ દાદાને બહુ ખુશીથી વિદાય આપી રહેલા છે. એવું ટેન્શન જેવું તો કંઈ છે જ નથી, પણ ખોટી રીતના લિંબાયતને બદનામ કરવામાં આવે છે. પણ અમારા લિંબાયતમાં એકતા કમિટીથી લઈને હિન્દુથી લઈને મુસ્લિમથી લઈને અમે સૌ સાથે મળીને જ બાપાને વિદાય આપી રહેલા છે. અને તાજિયા કમિટીમાં પણ અમારા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ અમે સૌ તાજિયા કમિટી પણ શાંતિપૂર્વક જ વિસર્જન કરીએ છીએ. મારું નામ વિજય અંબાદાસ વાઘ છે, સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આ વિસ્તારનું નામ છે સંગમબેન સુભાષનગર, જે પહેલી જૂનું નામ છે પહેલી નેર. અને આ વિસ્તારના અંદર અમારા વાઇસ પ્રેસિડેન્ટ સુમનબેન પાટીલે બી કીધું અને બધા અમારા જે કાર્યકર્તા, જે મિત્ર અને ભાઈચારો જે છે એ વર્ષોથી જળવાઈ રહ્યો છે. અને આ લોકો અમને મુસ્લિમ સમાજ એમ કહે છે કે વાઘ સાહેબ, આ તહેવાર હિન્દુ નથી, આ પણ રાષ્ટ્રીય તહેવાર છે, આ તહેવાર તમારો છે, તહેવાર અમારો છે, એ અમને પોતાના ગણે છે. તો અમે બી તાજિયા કમિટી કોઈ કહી બી હોય અમે અને કે મળીજુલીને રહી છે. અગર ભારત દેશના અંદર, અગર જેને આપણે મિની ભારત કહેવામાં આવે છે, ઓલ ઇન્ડિયાના તમામ રાજ્યના અહીંયા લોકો આવીને વસે છે અને ગણેશ તમામ તહેવારો ખૂબ જ અને કે શાંતિપ્રિય અને એકબીજાને હળીમળીને તહેવાર ઉજવવામાં આવે છે. મારું નામ ઇમ્તિયાર નિઝામુદ્દીન શેખ અલીફવાલા અને આ વિસ્તાર છે સંગમ સર્કલ પહેલી નહેર લિંબાયત. ગણપતિ વિસર્જનમાં કેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું? આ વખતે ગણપતિ વિસર્જન અને જે ગણેશ ભક્તો છે એમનું સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ જે અમારી છે તેમાં મુસ્લિમ અને હિન્દુ બંને ભાઈઓ મળીને એમનું ઉષ્માભર્યું સ્વાગત કરીને એમને અમે ઉત્સાહ વધાર્યો છે. કેટલા ગણપતિ અહીંયાથી નીકળે છે દર વખતે? લિંબાયત વિસ્તારમાં 350થી વધારે ગણપતિજીની સ્થાપના કરાઈ છે અને એનું આજે વિસર્જન છે. આજે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સુભાષનગરની ગલી નંબર 3માં જાણતા રાજા યુવક મંડળે જે ગણપતિના સ્થાપના 10 દિવસથી કરેલા હતા અને એ જે સ્થાપના કર્યા બાદ યુવક મંડળે એવા નક્કી કર્યા કે આ જે જગ્યા છે એ પોતાના ઘરઆંગણે અને એ જ જગ્યાએ ઘરના આંગણામાં શ્રીજીનું વિસર્જન થાય એ એક દાખલો બેસાડી અને સમગ્ર સુરત શહેર માટે પણ પ્રેરણા આપી છે અને સાથે સાથે ગુજરાત માટે પણ પ્રેરણા આપી છે. આનાથી જાણતા રાજા યુવક મંડળને હું શુભકામના આપું છું, સાથે સાથે તમામ લોકોને પણ હું શુભકામના આપું છું કે આ જે જાણતા રાજા યુવક મંડળે જે આજે આ વખતે દાખલા બેસાડ્યા છે એવું આપણે દર વર્ષે કરીએ. પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો સુરત શહેરમાં
कायदो ने व्यवस्था अनुसंधाने चुस्त पोलिस बंदोबस्त लगावामां आव्यो छे। लिंबायत विस्तार की बात करिए तो लिंबायत विस्तार की अंदर 550 की आसपास पोलिस फोर्स नो खड़कलो अहीं लगावामां आव्यो छे अने शांति रीते लिंबायत विस्तार गणपति विसर्जन पूरा थाय एना माटे अहीं सीनियर अधिकारीओना पण केम छे। हाल में शांति छे, कायदो ने व्यवस्था की परिस्थिति एकदम अंडर कंट्रोल छे। थैंक यू, जय।